ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 6 વિષય હિન્દી, તેનું પ્રથમ કસોટીનું જે સોલ્યુશન છે તે આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા અને આ વિડીયો છે એ શેર કરવાનું ન ભૂલતા. તમારે જો કોઈ પણ PDF જોતી હોય તો અહીંયા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંક છે, તે CD એજ્યુકેશનના ગ્રુપની લિંક છે, તે તમે તેની ઉપર ક્લિક કરીને CD એજ્યુકેશનના વોટ્સઅપ લિંક પર તમે જોઈન થઈ જાજો. અને ત્યાંથી જો તમારે અહીંયા તમે લેટ ગ્રુપમાં જોઈન થયા હોય તો તમે પર્સનલ મેસેજ કરીને મને કહેશો તો હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, તમને પર્સનલી સેન્ડ કરી દઈશ. ક્વેશ્ચન 12, કિસાન કી આત્મકથા. હલ બેલ હે મેરે સાથી, મહેનત કરના મેરા કામ, કર ધરતી કા બેટા હું મેં, ભૂમિ પુત્ર હૈ મેરા નામ. ભારત ગાંવો કા દેશ હૈ ઓર મેં ઉન્હી ગાંવ મેં રહેતા હું, લોગ મુજે અન્નદાતા, કિસાન, ભૂમિ પુત્ર જૈસે કઈ નામો સે જાનતે હૈ. સારે દેશવાસી મેરે દ્વારા ઉગાયા ગયા અન્ન ગ્રહણ કરને કે કરકે હી અપના ઓર અપને પરિવાર કા પેટ ભરતે હૈ. હમારા પૂરા જીવન ધરતી માં કી સેવા મેં ગુજર જાતા હૈ. હમારા ઇતિહાસ બહુત પુરાના હૈ, સભ્યતા કે વિકાસ મેં વિકાસ સે લેકર આજ 21મી સદી તક મેં અપને પુરાને વ્યવસાય સે હી જોડા હુઆ હું. પાષાણ યુગ મેં પથ્થરો કે ઓજારો સે જમીન કા સીના ચીરકર અન્ન ઉગાતા થા. ઉસકે બાદ લોહ યુગ આયા ઓર મેં લોહે કે બને ઓજારો કા ઇસ્તેમાલ કૃષિ મેં કરને લગા. આજ ભી હમે અપને પરંપરાગત સાધનો મેં હી આતા હૈ ઓર વહી હમારા પહેચાન ભી હૈ. દેશ વિકાસ કી યે નીતિ ગયે નીતિ નયે સોપાન પર ચઢ રહા હૈ. ઇસકે બાવજૂદ ભી આજ હમારી પહેચાન એક ગરીબ કે રૂપ મેં હી બની હુઈ હૈ. અન્નદાતા હોને કે બાદ ભી કઈ બાર અન્ન કી કમી કે કારણ હમારે ભાઈ આત્મહત્યા કર લેતે હૈ. ક્વેશ્ચન 11, એક દૈનિક તો સામાનાથી શબ્દ પ્રતિદિન. શિક્ષક કો પ્રતિદિન શાલા પે જાના પડતા હૈ. દૂસરા વિલંબ શબ્દ બહુત તો થોડા, આ વાક્ય છે તમે તમારી રીતે લખી શકો છો. ક્વેશ્ચન 10, એક હાથ બટાના અર્થ સહાયતા કરના. મેં મેરી માં કો કામ મેં હાથ બટાતા હું. સેકન્ડ આંખો કા તારા હોના અર્થ બહુત પ્યારા. શ્રી કૃષ્ણ માતા યશોદા કી આંખો કે તારે થે. ક્વેશ્ચન 9, એક લડકિયા પડતી હૈ. સેકન્ડ હમને ખેલ ખેલા હૈ. યહ થન યહ ગમલે હૈ. ચાર ઉસને કેલે ખાએ. પાંચ મેને પુસ્તક પઢતા હું. પ્રશ્ન 8, 1 છી કિતના ગંદા પાણી હૈ. પૂર્ણવિરામ ઉભો લીટો હોય તેને પૂર્ણવિરામ કહે છે. 2, આપ ક્યાં ખાયંગે. પૂર્ણવિરામ. 3, આપ ક્યાં ખાયંગે યહાં પે આયેગા ક્વેશ્ચન માર્ક. 3, માને પૂછા નન્હી, માને પૂછા અલ્પવિરામ, નન્હી બેટી તુમ કહાં રહ ગઈ થી. ક્વેશ્ચન માર્ક. 4, સબકો સબકા જીવન ભી બને ન બન જાય મધુબન કા ભાવાર્થ ક્યા હૈ. ક્વેશ્ચન માર્ક. 5, ન્યાય એકા એકા સાહિત્ય પ્રકાર એકાંકી. પૂર્ણવિરામ. પ્રશ્ન 7, અ એક 73, 2 83, બ 79, 2 78. પ્રશ્ન 6, ગુજરાતી કરો. રાજા ભોજે રથ રોક્યો અને કિસાન પાસે જઈને ઊભો રહ્યો અને કહ્યું, અરે ભાઈ, અરે ભલા માણસ, તું આ શું અત્યાચાર કરે છે? કાંઈ સ્ત્રીને પણ હળમાં જોતી શકીએ છીએ? મારો એક બળદ મરી ગયો છે. બીજા બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. ખેતર ન ખેડ્યું તો હું ખાઈશ શું? ક્વેશ્ચન 5, યહ ચિત્ર એક ગાંવ કા હૈ. ઇસ ચિત્ર મેં બેલગાડી, ઊંટગાડી, ગાય, કુત્તા, સ્ત્રીયા, પુરુષ દિખ રહે હૈ. યહ ગાંવ કા પાદર કે ચિત્ર જૈસા હૈ, જહાં પે એક સ્ત્રી પાણી કા ઘડા લેકર આ રહી હૈ ઓર દો સ્ત્રીયા ખાના પકા રહી હૈ. એક આદમી ઊંટગાડી કો લેકર જા રહા હૈ. ક્વેશ્ચન 4, અ ફર્સ્ટ કુછ, દૂસરા પીઠ, બ એક હર નહીં, દૂસરા
वफादार क एक चलो तीन दूसरा कविता ए। क्वेश्चन थ्री फर्स्ट आदमी अपने विचार और हिसाब किताब को लिख कर रखने लगा तब से मानव को सभ्य कहा जाने लगा। दूसरा आदमी ने जब से लिखना शुरू किया तब से इतिहास आरंभ हुआ। चार शोध तो उसका समानार्थी शब्द खोज। चार मनुष्य अपने विचारों और हिसाब किताब को लिख कर रखने लगा। पांच नए युग की शुरुआत। क्वेश्चन दो अ एक ए दया दूसरा सी प्रजावत्सल ब एक शिकारी ने हिरनी के साथ अच्छा व्यवहार क्यों की उसे शिकार करने पर बहुत पछतावा है। दूसरा नन्ही यह सोचकर बिच्छू को दोबारा जीवनदान दिया कि शायद अब उसने डंक मारने की गंदी आदत छोड़ दी होगी। तीन रेशमा ने गोलू का धक्का मारा क्योंकि रेशमा गोलू को जलने से भाया बचाना चाहती थी। चार किसान के पास एक ही बैल था इसलिए हल में दूसरे बैल की जगह थी दूसरे बैल की जगह अपनी पत्नी को जोत कर वह हल चला रहा था। राजा बहुत चाहते थे कि किसान थोड़ी देर के लिए हल चलाना बंद करके उनकी बातें सुने। तब किसान ने कहा कि उनकी बात सुनने के लिए वह अपना काम नहीं रोक सकता यदि वे कुछ करना चाहते हैं तो उसके साथ चलते चलते कहे। क्वेश्चन वन अ एक कुछ फूल से हमें यह सीख मिलती है कि हमें किसी को सुगंध देना चाहिए और इसी तरह हमें अपने जीवन में सुगंध फैलना देनी चाहिए। दूसरा यह संसार एक मानव लोक है एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है एक ही सूर्य सारे संसार में प्रकाशित करता है दूसरे के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं। प्रश्न तीन प्रकृति के तत्व में हवा पानी और अग्नि है ब एक क्योंकि हमारे जीवन में कभी दुख और कभी सुख आता है। दूसरा जग में नाम कमाने के लिए हम अच्छा अच्छा काम करें पढ़ने लिखने में नाम कमाएं आदि करेंगे। जो तुमने मारो वीडियो पसंद आवे हो तो मारा वीडियो ने लाइक करो शेयर करो ने मारी चैनल सीरी एजुकेशन ने सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानो न भूलता बीजा स्टूडेंट्स छे तेने आ शेयर करवानो न भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।